એટલે કોરોનાથી બચવા માટે આપણી પાસે બહુ સ્પષ્ટ નિર્દેશો છે હેલ્થ એન્ડ હાઇજીનની દ્રષ્ટિએ પ્રથમ નિર્દેશ છે કે આપણે જે હેલ્થ એન્ડ હાઈજીનની દ્રષ્ટિએ આપણે હાથ વારે વારે સાબુ ડિટરજન્ટથી સાફ કરતા રહેવા વીસ સેકન્ડ સુધી સારી રીતે ચોડીને આપણે એને સાફ કરી શકીએ છીએ થોડા સ્વચ્છતા એટલે કપડામાં નાવામાં એમાં પણ આપણે રાખવી અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એટલે આપણે કોઈપણ વ્યક્તિની ત્રણ ફૂટની રેન્જમાં ન આવવું સ્પર્શ તો કોઈનો કરવો જ નહીં અને એ થોડું હેલ્થ એન્ડ હાઇજીનની દ્રષ્ટિ આપણે સાથે સાથે ગુજરાત સરકારે પણ જાહેર ખબરો દ્વારા ન્યૂઝપેપરમાં આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે એની પણ ઘણી બધી વાતો લખી છે એને પણ આપણે અનુસરી શકીએ તો કોરોના વાયરસમાં આપણી ઇમ્યુન સિસ્ટમ જેટલી સ્ટ્રોંગ હોય એટલું આપણે એમાં લડત આપી શકીએ એટલે રોગપ્રતિકારક શક્તિ પણ એ વધે છે એવી રીતે યોગાસન અને યોગ્ય ડાયટથી પણ વધે છે આ પ્રથમ વાત હેલ્થ અને હાઇજીનની છે કોરોના વાયરસમાં બીજી અગત્યની વાત છે એ પ્રશાસનનો નિર્દેશ કે લોકડાઉન અને હોમસ્ટે એનું સંપૂર્ણ અક્ષરશઃ પાલન પ્રશાસન સરકારશ્રી અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જે દિવસ જે દિવસથી કોરોના વાયરસની વાત શરૂ થઈ તે દિવસથી ખૂબ ચિંતિત રહીને રાત દિવસ કામ કરીને સમાજના અને દેશના સુસ્વાસ્થ્ય માટે પોતે ચિંતિત છે તો એમના તરફથી જે કંઈ નિર્દેશ આવે છે કે આ લોકડાઉન છે તો આપણે સંપૂર્ણ અક્ષરશને પાળવું જ આપણે ઘરની બહાર ન જ નીકળવું સમુદાયમાં ભેગા ન જ થવું અને સ્ટે હોમ છે તો આપણે ઘરમાં જ રહેવું એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગમાં રહેવું કારણ કે લોકડાઉન સ્ટે હોમ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીન આ ચાર વસ્તુ જ કોરોના વાયરસને અટકાવી શકશે કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે તો કોઈ એની વેક્સિન નથી કોઈ દવા નથી એટલે કોરોના વાયરસની ચેઇનને તોડવી હોય તો આ ચાર વસ્તુ જ અગત્યની છે એ બધાએ ખૂબ જાળવવી એ ખૂબ જરૂરી છે અને ચારની ઉપરાંત સમયાંતરે આવા નાના મોટા પ્રશ્નોમાં દેશ અને પરદેશમાં દરેક સમુદાયને દરેક સમાજને અનુભવ છે કે પ્રાર્થનાથી બહુ મોટું કામ થાય છે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અત્યારે છે એ પણ સવાર સાંજ આની માટે પ્રયત્નશીલ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહેવી કારણ કે જે કોરોના વાયરસ સામે અન્ય કોઈ વૈજ્ઞાનિક ઢબ એટલે કે વાયરસ અથવા મેડિસિન આપણી પાસે જ્યારે અત્યારે નથી ત્યારે કુદરતી કોપને ચોક્કસ હેલ્થ અને હાઇજીન લોકડાઉન સ્ટે હોમ સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રથમ અને પ્રાઇમરી જરૂરિયાત છે પણ સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરવાથી પણ આપણને મનોબળ વધે છે અને એક આશા જન્મે છે કે ચોક્કસ એક દિવસ આમાંથી આપણે બહાર આવીશું અને એથી વિશેષ ભગવાનની કૃપાથી પણ આશીર્વાદથી પણ આ વહેલું નાબૂદ થઈ શકે છે તો આ બધા જ પ્રયત્નો અત્યારે આપણે કરવા હાલે રોગપ્રતિકારક શક્તિ માટે આપણા ઋષિમુનિઓએ આપણને એક પરંપરા આપી છે એમાં શું ખાવું ને શું ન ખાવું પ્રથમ વાત બીજી વાત ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપી છે શું કરવું અને શું ન કરવું તો આ બેને આપણે અનુસરવું જોઈએ તમે જો ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધામાં તમે વધારે પ્રવર્ત્યા તો તમારી રોગ પ્રતિ પ્રતિકારક શક્તિ ઘટે છે હું શ્રદ્ધાની કે અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ વાત નથી કરતો ઇટ ઇઝ બિંગ સાયન્ટિફિકલી ક્લિનિકલી એક્સપેરિમેન્ટલી પ્રૂવડ કે આ બધું જંક ફૂડ છે કે આ બધું ફાસ્ટ ફૂડ છે આ કોલ્ડ ડ્રિંક્સ છે એ અનેક પ્રકારના રોગને નોતરે છે તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં આ બાબતે કેસીસ પણ થયા છે હરીશ ભારતી નામના વકીલે એમણે કેસ પણ કરેલો સીઆટલમાં કે ભારતીયોને ખબર પડી કે ઘણી બધી કંપની જે બટેટો સોરી એટલે કે બટાટાના ચિપ્સ જે બનાવતી હતી પટેટો ચિપ્સ એ ગાયની ચરબીમાં તળાતી હતી કેસીસ થયા અને મોટી મોટી કંપનીસે હજારો અને લાખો ડોલર્સ કસ્ટમર્સને આપવા પડે ઇવન મેકડોનલ્સ જેવી કંપનીને એક કરોડ ડોલર આપવા પડેલા તો આ બધી હકીકત છે તો આપણને સાત્વિક આહારની વાત શુદ્ધ આહારની વાત આપણે ઋષિ મુનિએ કરેલી છે એક યોગ છે આહાર સંબંધી આહાર આહાર સંબંધી યોગમાં સાત્વિક આહાર ખૂબ જરૂરી છે હોમમેડ ફૂડ જમો ભગવાનને ધરાવીને જમો તે નિર્ગુણ થાય છે તો એનાથી આપણું હેલ્થ એ ખૂબ સારી રીતે સચવાય છે સાથે સાથે જે યોગાસનની વાત કરી તો એ પણ આપણને પ્રાણાયામથી માંડીને કપાલભાતીથી માંડીને ઘણા બધા યોગ આસનો આપણને શીખવાડવામાં કહેવામાં આવ્યા છે એના વ્યક્તિગત લાભ પણ છે પૂજ્ય રામદેવજી મહારાજ છે એમને પણ યોગનું ખૂબ સુંદર પ્રતિપાદન કર્યું છે અને આજે હજારો લોકો અત્યારે જે વ્યુઅર્સ છે એ લોકોને પણ અનુભવ હશે એ પ્રેક્ષકોના કોઈ સગાવાલા થકી પણ એમને આ વાત સાંભળી હશે કે એમને કંઈક ને કંઈક લાભ શારીરિક માનસિક થયો છે આ યોગાસનથી એટલે જે કંઈ આપણને એવા પાંચ સાત સિમ્પલ યોગ છે પ્રાણાયામ છે કપાલભાતી છે પછી નાના મોટા બે ત્રણ પ્રકારના આસનો જે આપણને લાભદાયી થાય તો એ રોજ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો એ આપણી રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ વધારે છે ઇટ ઇઝ અ પ્રૂફ ફેક્ટ આવનારો સમય ખૂબ ઉજ્જવળ બનશે જો આપણે આ એકવીસ દિવસના સમયનો યથાર્થ ઉપયોગ કરીશું તો પોઝિટિવલી આ એકવીસ દિવસને જોવા નેગેટિવલી ના જોવા તમે જો ધંધાનો જ વિચાર કરશો ઓફિસનો જ વિચાર કરશો તો તમને એકવીસ દિવસ નેગેટિવ લાગશે તમે સ્વાસ્થ્યનો વિચાર કરશો પારિવારિક સંબંધોનો વિચાર કરશો પારિવારિક મૂલ્યોનો વિચાર કરશો તમારી હોબીઝ અને હેબિટ્સને વિકસાવવાનો સુદૃઢ કરવાનો એવા વિચારો કરશો તો તમને આ સમય પોઝિટિવ લાગશે જીવનકાળ દરમિયાન અને સમાજમાં દરેક સમય કાયમ માટે તો સરખો રહેતો નથી તો જે સમયે જેવી વાત જે પ્રસંગે જેવો સમય એ પ્રમાણે આપણે એડજસ્ટ થતાં શીખવું જોઈએ તો અત્યારે હાર્વડ યુનિવર્સિટીએ ઇન્ટેલિજન્સનો એક બહુ જ સરસ પ્રમાણભૂત એની વ્યાખ્યા કરી છે કે એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ બુદ્ધિશાળી માણસ કોને કહેવો કે જે જીવનમાં સંજોગોમાં પરિસ્થિતિમાં બદલાવ આવે ત્યારે જેટલો વહેલો એ બદલાવને પોતે એડજસ્ટ થઈ શકે એ બુદ્ધિશાળી બાકી પોતાના ક્ષેત્રનું ઘણું જ્ઞાન હોય નાની મોટી કોઈપણ નાના મોટા પ્રશ્નમાં સમાધાન આપવા રૂપી પણ બુદ્ધિ ખૂબ હોય પણ બદલાવ આવે જ્યારે જીવનમાં સંજોગોમાં ત્યારે જેટલો જલ્દી એડજસ્ટ થઈ શકે એ જ વધારે બુદ્ધિશાળી તો અત્યારે એક બદલાવ આવ્યો છે આપણે ઘરમાં સીમિત છીએ તે બદલાવને આપણે જલ્દી એડજસ્ટ થઈ જવાનું અને સરકારશ્રીને અને પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવો એક નાગરિક તરીકે આપણી પરમ પવિત્ર ફરજ છે આપણે કોઈ પણ ધર્મના હોઈએ કોઈ પણ આપણી વિચારધારા હોય કોઈપણ જ્ઞાતિના હોઈએ પણ આપણે અત્યારે પ્રશાસનને સરકારશ્રીને એમના નિર્દેશને સંપૂર્ણ વફાદાર રહેવું એમાં આપણું સ્વાસ્થ્ય રહેલું છે એમાં સમાજનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેલું છે એમાં દેશનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેલું છે માટે આ બંને પ્રકારનો વિચાર કરવો પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ અમારા ગુરુહરિ સંપની વાત કરે છે કે અત્યારે છે ને સમાજ છે એ સંપથી પ્રગતિ કરી શકશે સંપ રાખશે તો જરૂર આપણે કોરોના વાયરસમાંથી જલ્દી બહાર આવીશું પણ કોઈક વિચારધારા કે કોઈક માન્યતાને લીધે અથવા તો અણસમજણને લઈને અથવા તો કેઝ્યુઅલી જો અમેરિકાનો પ્રશ્ન એ જ થયો કે શરૂઆતમાં એ લોકોએ આ વાત બધી કેઝ્યુઅલી લીધી સ્પેનમાં અને ઇટલીમાં જે પ્રશ્ન હતો શરૂઆત શરૂઆતમાં એ લોકોએ આ વાત સિરિયસલી ન લીધી પણ આપણે તો શ્રી આપણે એટલા જાગ્રત છે સતેજ છે તો આપણે શરૂઆતથી લોકડાઉન આપી દીધું તો એ લોકડાઉન શરૂઆતથી આપી દીધું છે અત્યારે આપણને એના પરિણામ દેખાય છે કે સ્ટેજ થ્રીનું ઓનસેટ